ચાલો હવે આપણે સમુદાય સછિદ્રાથી વર્ગ સસ્તન સુધીના પ્રાણીઓની મહત્વની લાક્ષણિકતાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં પ્રથમ સમુદાય સછિદ્રા છે. આ સમુદાયના પ્રાણીઓને વાદળી કહેવામાં આવે છે. તેઓ આદિ બહુકોષીય, અસંમિતિ, ખારા પાણીમાં રહેવા વાળા દરિયાઈ પ્રાણીઓ છે, જે કોષસ્તરીય આયોજન ધરાવે છે. વાદળીનું શરીર દ્રઢા અને સ્પોન્જિનના રેસાથી બનેલા અંતઃકંકાલ દ્વારા આધાર પામે છે. જલ પરિવહન કરવા, ખોરાક એકત્રિત કરવા, શ્વસન વાયુઓની આપ લે કરવા અને નકામા પદાર્થોનો નિકાલ કરવા માટે વાદળીઓ પાસે જલવહન કે નલિકા તંત્ર હોય છે. આ પ્રણાલીમાં પાણી ઓસ્ટિયા નામના સૂક્ષ્મ છિદ્રો દ્વારા મધ્યસ્થ પોલાણમાં પ્રવેશે છે, જેને છી પૃષ્ઠ ગુહા કહેવાય છે, અને અંતે પાણી આસ્ય કે ઓસ્ક્યુલમ નામના મોટા છિદ્રમાંથી બહાર નીકળી જાય છે. છી દૃષ્ટ ગુહા અને નલિકા તંત્રનું અસ્તર વિશિષ્ટ પ્રકારના કોષોનું બનેલું હોય છે, જેને કોલર કોષો કે કોએનોસાઇટ કહેવામાં આવે છે, જે ખોરાકનું અંતઃકોષીય પાચન કરે છે. વાદળીઓ ઉભય લિંગી હોય છે, તેમાં લિંગભેદ જોવા મળતો નથી, એટલે કે શુક્રકોષો અને અંડકોષો એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થાય છે. વાદળીઓ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન અને જન્યુઓના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે છે. વાદળીઓ પરોક્ષ વિકાસ દર્શાવે છે કે જેમાં ડિંભીય અવસ્થા જોવા મળે છે, કે જે બાહ્યાકાર રીતે પુખ્ત પ્રાણીઓથી જુદી હોય છે. તેઓ અંતઃફલન દર્શાવે છે. સછિદ્રા સમુદાયના પ્રાણીઓમાં સાયકોન, મીઠા જળની વાદળી સ્પોન્જિલા અને યુસ્પોન્જિયા એટલે કે સ્નાન વાદળી જેવા કેટલાક પ્રાણીઓનો સમાવેશ થાય છે.